નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવે આપણે અગાઉના લેક્ચરની અંદર બે શોર્ટ શોર્ટનોટ તાજનગર અઠવાડો ટ્રેક્સ ઓફ તાજનગર અને પલક્કર પબ્લિક્સ લાઇબ્રેરી આની ચર્ચા કરી હતી હવે આપણે આપણી થર્ડ શોર્ટ શોર્ટનોટ જે આપેલી છે એમજીપી પી ડ્રાઈવ્સ ફોર સોલર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ એટલે કે એમજીપી દ્વારા સીતાપુર જિલ્લામાં કઈ રીતે વીજળી પ્રાપ્ત કરવામાં આવી હતી અને એની જે પ્રોસેસ છે એ પ્રોસેસ વિશે આપણે અહીં શોર્ટ નોટમાં વર્ણન કરવાનું છે તો બાળકો પહેલાં તો અહીં આગળ તમને એ રીતે પણ નોટ પૂછાઈ શકે ખાલી સીતાપુર સ્લાઇટ તો પણ તમારે બાળકો આ જ લખવાનું રહેશે હવે આની અંદર તમને ટોટલ પાંચથી છ પ્રશ્નો આપવામાં આવેલા હશે આ પ્રશ્નો ને જોતા પહેલાં આપણે શોર્ટનોટની અંદર શું આવશે એ પહેલાં લખવાનું છે તો પહેલાં તો એમજીપી દ્વારા એક વર્ષના ટૂંકા સમયગાળામાં અથવા તો એમજીપી દ્વારા 3500 જેટલા ગ્રાહકોને સોલર પાવર મિની ગ્રીડ એટલે કે સોલર પાવર ઉર્જાના એકમની અંદર જોડવામાં આવ્યા હતા ગ્રામ્ય સ્તરે એમજીપી એવી ઇમારત કે એવું પ્રસ્થાપન કરવા જઈ રહી છે જેમાં એ સૌર ઉર્જા જે પ્રાપ્ત કરવાની છે તેમાં દરેક વ્યક્તિને બે એલઈડી લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવશે દરેક મકાનોને જેની જેનો અઠવાડિયેનો જે ખર્ચ રહેશે એ લગભગ પચીસ રૂપિયા જેવો હશે એટલે કે મહિનાનો ખર્ચ સો રૂપિયા હશે હવે તે સમય દરમિયાન જે એમજીપીની જે ટુકડી છે એ શું કરતા હતા કે ગામડે ગામડે જતા હતા ઘરે ઘરે જઈને અને એવી જગ્યાએ વાયરોને જોડતા હતા કે જેથી ગ્રાહકોને આ ઉર્જાનો સ્ત્રોત સરળતાથી પ્રાપ્ત થઈ શકે હવે અહીં કેટલાક સૌર ઉર્જાના ફાયદાઓ પણ વિશે વાત કરવાની છે સાયન્સની અંદર સોશિયલ સાયન્સની અંદર આ બધા સબ્જેક્ટની અંદર પણ તમને સૌર ઉર્જાના ફાયદાઓ વિશે તમે માહિતી મેળવી છે પણ અહીંયા આપણે એ સૌર ઉર્જાના ફાયદાની એટલા ડિટેલમાં ચર્ચા કરવાની નથી સિમ્પલ વસ્તુ લખશું કે ભાઈ સૌર ઉર્જાથી એક તો પર્યાવરણ ને બચાવી શકાય છે સાથે સાથે આનાથી કોઈ પણ પ્રકારનું પોલ્યુશન એટલે કે પ્રદૂષણ પર થતું નથી જેથી આપણે પર્યાવરણને બચાવી શકીએ છીએ હવે નવા નવા જે બિઝનેસ છે આ બિઝનેસ પણ ધીમે ધીમે શું થયા છે ડેવલપમેન્ટ થયા છે અને પહેલાં બાળકો શું હતા અંધારામાં અભ્યાસ કરતા હતા પરંતુ હવે બાળકો અજવાળામાં સારી રીતે વધુ અભ્યાસ કરી શકશે તે ઉપરાંત અત્યાર સુધી દીવાનો ઉપયોગ કરીને એટલે કે કેરોસીનના દીવાનો ઉપયોગ કરીને તે સમયના લોકો જમતા હતા કેરોસોય બનાવતા હતા પરંતુ હવે તેઓ અંધારામાં પણ સારી રીતે પ્રકાશિત એલ ઇડી લાઇટની પ્રકાશ હેઠળ જમી શકશે તો આ શોર્ટનોટનું માત્ર મેં ગુજરાતી કીધું છે એ ટોપિકનું આખું ગુજરાતી ગીતનું ખાલી શોર્ટનોટમાં આટલા પોઈન્ટ કવર કરવાના રહેશે તો બાળકો તમને હવે સ્લાઇડ ઉપર તમને કેટલાક શોર્ટ નોટની ઉપર પ્રશ્નો દેખાય છે તો આપણે એક એક પ્રશ્નને જોતા જઈએ છે અને એ પ્રશ્નોને જોતાં જોતાં તેને ઉકેલવાનો પ્રયત્ન કરીશું તો પહેલો પ્રશ્ન છે કે વોટ હેઝ એમજીપી ડન ઇન ધ વિલેજ વોટ હેઝ એમજીપી ડન ઇન ધ વિલેજ એટલે કે એમજી ગામની અંદર શું કર્યું છે ઓકે તો પહેલાં તો આપણે મેં સવાલનું ગુજરાતી તમને એવું કીધું હતું કે એમ ગામની અંદર શું કર્યું તો પહેલું જ લખી દેવાનું કે એમ ગામની અંદર પાંત્રીસો જેટલા ગ્રાહકોને ગ્રામ્ય કક્ષાએ જોડ્યા હતા તો જવાબ આવશે એમજી પી હેઝ કનેક્ટેડ મોર ધેન થ્રી થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ કસ્ટમર્સ ટુ સોલર પાવર મિની ગ્રીડ એટ વિલેજ લેવલ એટલે કે એમ શું કર્યું ગામ ગ્રામ્ય કક્ષાએ તો એમજી પીએ પાંત્રીસોથી વધુ ગ્રાહકોને સૌર ઉર્જાના નાના એકમની અંદર ગ્રામ્ય સ્તરે જોડ્યા હતા ઓકે સેકન્ડ ક્વેશ્ચન છે કે વોટ ડૂ ધ સોલર માઇક્રોગ્રીડ પ્રોવાઈડ ધ કસ્ટમર એટલે કે આ સૌર ઉર્જાનો જે માઇક્રોગ્રીડ એકમ છે એ એકમ ગ્રાહકોને શું પૂરું પાડશે ઓકે તો એમજીપી ઇઝ હવે એમજીપી શું કરીને ગ્રાહકોને આ સેવાઓ આપશે તો અને એની અંદર એક સવાલ બીજો ઇન્વોલ્વ બી છે એટ વોટ કોસ્ટ અથવા એટ વોટ પ્રાઇઝ તો MGP is building a network of low-cost solar microgrid that provide 2 LED light and mobile charging point to all paying household at the cost of 25 rupees per week.

પચીસ રૂપિયાના અઠવાડિયે ખર્ચે આપવામાં આવશે થર્ડ ક્વેશ્ચન વાય ડસ એમજીપી ટીમ મેપ ધ વિલેજ શા માટે એમજીપી ટીમ જે છે એ ગામની અંદર શું કરે છે નકશાની દોરવણી કરે છે તો આપણેનો ગુજરાતીમાં આન્સર આવી આપી શકાય કે ભાઈ એમજીપીની ટીમ જે છે એ ગામડે ગામડે ઘરે ઘરે જઈને શું કરે છે વાયરોને જોડે છે જેથી ગ્રાહકોને ઉર્જાનો સ્ત્રોત પ્રાપ્ત થયો તો આપણે ઇંગ્લિશ લખવાનું છે કે ધ ટીમ મેપ બાય વિલેજ હાઉસ બાય હાઉસ ધ ટીમ મેપ વિલેજ બાય હાઉસ બાય હાઉસ એટલે કે આ ટુકડી ગામની અંદર ઘરે ઘરે જાય છે વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઇચ વાયર સો એઝ ધ કસ્ટમર કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ એટલે કે ઘરે ઘરે જાય છે કનેક્ટ એટલે જોડવું સોર્સ એટલે સ્ત્રોત તો કઈ જગ્યા પર યોગ્ય રીતે વાયરને જોડી શકાય જેથી આ ઉર્જાનો જે સ્ત્રોત છે એ ગ્રાહકો સુધી પહોંચી શકે છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જે આ શોર્ટનોટનો લાસ્ટ ક્વેશ્ચન હશે વોટ આર ધ બેનિફિટ ઓફ સોલર પાવર વોટ આર ધ બેનિફિટ બેનેફિટ એટલે કે ફાયદા તો સૌર ઉર્જાના ફાયદા અથવા લાભ શું છે તો લાભની આપણે વાત કરી હતી કે આનાથી શું થાય છે કે પર્યાવરણ જે છે એ બચી શકાય એનું કારણ શું કારણ કે આ ઉર્જા સ્ત્રોતના ઉત્પન્ન કરવામાં કોઈ પ્રકારનો શું થતું નથી પ્રદૂષણ થતું નથી તો સિમ્પલ

બીજો હવે ધંધાકીય વાત કરી લઈએ તો બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ ઇમરજ એટલે શું કહેવાય છે ઊભા થવું વધારો થવો તો નવા નવા જે ઉદ્યોગો છે એ આ સૌર ઉર્જાને કારણે શું થયા છે વિકસિત થયા છે પહેલાં સૌર ઉર્જાના બાળકો શું થતું હતું કે પહેલાં એટલું બધું લાઇટ બિલ આવતું હતું કે કેટલાક ધંધાકીય એકમોનોને એનું લાઇટ બિલ જ પોસાતું નહીં હતું તો હવે તમે ઘણી વખત તમે તમારા ટેરેસની ઉપર જ્યારે જશો ત્યારે તમે માર્ક કરજો કે લગભગ હવે ચાલીસ ટકા મકાનોની અંદર આ સોલર પાવરના પ્લાન્ટ નાખવામાં આવી રહ્યા છે જેના માટે સરકાર હાલની પરિસ્થિતિને જોતાં કેટલીક સબસિડીમાં પણ વધારો કર્યો છે ઘણી બધી કંપનીઓ છે એની અંદર ચાલો હવે છેલ્લો ફાયદો બાળકો અને એક ફેમિલીના ફાયદાની વાત કરીએ છે કે ક્વેશ્ચન શું થાય છે બાળકોના ફાયદાને તો પહેલું છે કે ચિલ્ડ્રન આર ઓલ ચિલ્ડ્રન આર સ્ટડી મોર બાળકો વધુ પ્રમાણમાં અભ્યાસ કરી શકશે ધ પીપલ એન્જોય કુકિંગ એન્ડ ઇટિંગ ઇન નાઇટ ઇન લાઇટ તો આ અજવાળામાં લોકો रसोई और भोजन आनंद मकश ओके चलो फरी पाची ने एक वक्ख ध्यान आपी दी एक एक क्वेश्चन ने एक एक फटाफट आंसर तरफ चलो व्हाट हेज एम डन इन द विलेज तो एम जीपी हेज कनेक्टेड मोर देन थ्री थाउजंड फाइव हंड्रेड कस्टमर टू तो सोलर पावर मिनी ग्रीड एट विलेज लेवल सेकंड क्वेश्चन तरफ वीए What do the solar microgrid provide the customer at like a uh, MG as uh, a microgrid like a yes, MGP j che a eh, locone sum So MGP is building a network of low-cost solar microgrid that provide two LED light and a mobile charging point at to all household? એટ ધ કોસ્ટ ઓફ ટ્વેન્ટી ફાઈ રૂપીઝ પર વીક ઓકે એમાં વોટ કોસ્ટ બી સાથે લખી જ દેવાની છે બરાબર આગળ વધીએ કે વાય ડસ એમજીપી ટીમ મેપ ધ વિલેજ શા માટે નકશાની દોરણી કરવા જઈ રહી છે તો ટીમ મેપ ધ વિલેજ હાઉસ બાય હાઉસ એટલે ગામડે ગામડે જઈને શું કરે છે નકશાની દોરવણી કરે છે ઘરે ઘરે જઈને પછી શું કરે છે વર્કિંગ આઉટ વેર પ્લેસ ઇચ વાયર સો હેઝ ટુ કનેક્ટ કસ્ટમર ઇન પાવર સોર્સ તો ઘરે ઘરે જઈને નકશાની દોરવણી કરે છે અને ગ્રાહકોને યોગ્ય રીતે ઉર્જાનો સ્ત્રોત પ્રાપ્ત થાય તે માટે તેઓ એવા સ્થાનોને પણ જોઈએ છે નોર્મલી આપણને એક તો ખબર જ છે કે ઘરની મજબૂત દિવાલોને ખાસ પ્રકારની રીતે તેઓ આ પેનલ સોલર પેનલ અને સોલર બેટરી માટે એ લોકો પસંદ કરતા હતા પરંતુ નોટની તમારે આની અંદર બહુ સમાવેશ કરવાની એટલી જરૂરિયાત નથી અને લાસ્ટ કે વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ સોલર પાવર અથવા તો વોટ આર ધ બેનિફિટ ઓફ સોલર પાવર તો પહેલું છે ધેર ઇઝ નો પોલ્યુશન ઇન ઇન ધીસ સોર્સ સો વી સેવ અવર એન્વાયરમેન્ટ ધંડાકીય વાત કરીએ તો ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એટલે કે ધંડાકીય બાબતની અંદર વાત કરીએ તો નવા નવા જે ઉદ્યોગો જે છે એ ધીમે ધીમે ડેવલપમેન્ટ વિકાસ થઈ રહ્યા છે વધારો થઈ રહ્યા છે અને લાસ્ટ વાત કરીએ કે ચિલ્ડ્રન આર સ્ટડીંગ મોર બાળકો વધુ અભ્યાસ કરી રહ્યા છે અને ધ પીપલ એન્જોય કુકિંગ એન્ડ ઇટિંગ ઇન લાઇટ એટલે કે લોકો હવે આ ઉર્જામાં અથવા આ પ્રકાશમાં શું કરી રહ્યા છે કુકિંગ એન્ડ ઇટિંગ એટલે કે રસોઈ બનાવી રહ્યા છે અને ભોજનનો આનંદ પણ માણી રહ્યા છે તો અહીં આપણે જે શોર્ટ નોટ છે એમજીપી ડ્રાઈવ એટલે કે મેરા ગાઓ પાવર તો અહીંયા કરી તમને એમજી પીની અંદર તમને આ શોર્ટ નોટ જે છે એ સીટાપુર લાઈટ તરીકે પણ પૂછાઈ શકે છે અને પેલું મોટું સેન્ટન્સ જે કીધું તે મુજબ બીજી એક વસ્તુ જણાવી દઈએ કે બોર્ડની અંદર જે શોર્ટ નોટ પૂછાય છે એમાં મેક્સિમમ શોર્ટ નોટ તમને નવ મિનિટની અંદર આમાં પાંચ છ નોટો પણ આપી હશે એક ટૉપિકને પણ બાળકો યાદ રાખજો નાઇન્ટી નાઇન પર્સન્ટેજ કિસ્સાની અંદર મોટા ભાગે બોર્ડમાં ચોપડીની શોર્ટ નોટ પૂછાય છે ઓકે